એફની અંદર આ કિંમત આપણે મૂકતા હતા હિય ધારી ને પછી આ કિંમત ધારો કે એફ ધાર્યો આપણે એફ ઓફ એક્સ વાળા રૂટ એક્સ ધાર્યો તો પછી એફની અંદર શું મૂકતા આપણે પચીસ પોઈન્ટ ત્રણ પણ અહીંયા તો આપેલું જ છે બે પોઈન્ટ ઝીરો એક એટલે એ પોતે જ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ છે અહીં એક્સ પ્લસ ડેલ્ટા એક્સ બરાબર બે પોઈન્ટ ઝીરો એક એક્સ બરાબર શું રહેશો બે કારણ કે બે ની કિંમત મૂકીને આપણને સરળ પડે તમે ખ્યા સાહેબ એક મૂકો તો પછી એક પોઈન્ટ ઝીરો એક ડેલ્ટા એક્સ લો એ થોડો મોટો થાય બને એટલો આપણે ડેલ્ટા એક્સ નાનો લેવાનો છે જેથી બધી સરળતા રહે એક્સ માટે પણ સરળતા રહે ડેલ્ટા એક્સ બને એટલો નાનો લેવાનો છે તો જવાબ થોડો સાચો વધારે સાચો આવે ઓકે એક્સ બરાબર બે લેતા દેર ફોર ડેલ્ટા એક્સ બરાબર બે પોઈન્ટ ઝીરો એક ઓછા બે એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો વન ચલો હવે જે સૂત્ર આપણે જાણીએ છીએ તે પણ હવે સૂત્ર લખતા પહેલા આપણે એફ ઓફ મતલબ એફ ઓફ ટુ ની કિંમત અને એફડેસ ટુ ની કિંમત શોધી નાખીએ જેથી આપણે છેલ્લે સરળતા રહે ઓકે એફ ઓફ ટુ શોધીએ છે વળી એફ ઓફ ટુ બરાબર એટલે ચાર બે નો વર્ગ પાંચ ગુણ્યા બે વત્તા બે બેનો વર્ગ ચાર ચોગો ચોગો સોળ પાંચ દુ દસ વત્તા બે સોળ ને દસ છવ્વીસ ને બે અઠ્યાવીસ બરાબર અઠ્યાવીસ હવે એફ ઓફ ટુ બરાબર ચલો એફ ટુ ઇઝ ઇક્વલ ટુ આઠ એક્સ ની જગ્યાએ બે વત્તા પાંચ એટલે આઠ દુ સોળ ને પાંચ એકવીસ ચલો એફ ડેસ ટુ પણ મળી ગયો એફ ઓફ ટુ પણ મળી ગયો ચલો હવે જે આપણે સૂત્ર લખીએ છીએ તે હવે એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇક્વિવેલન્ટ લગભગ સમાન એફ ઓફ એક્સ વેલ્ટા એક્સ ઇન્ટુ એફ એક્સ ચલો ઇઝ ઇક્વલ ટુ આ ટુ આના માટે છે ડેર ફોર એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ એટલે શું છે બે પોઈન્ટ ઝીરો એક જેની આપણે કિંમત શોધવાની કીધી છે ને નું આસન મૂલ્ય શોધો તો અહીંયા એનું આસન નું મૂલ્ય આવશે તો પછી આ બધું એફ લખ્યો એટલે પાછો અહીંયા ઇક્વલ ટુ લગભગ ઇક્વલ ટુ લખવું પડે ઓકે અહીંયા એફ ઓફ ટુ એક્સ ના બદલે ચલો ડેલ્ટા એક્સ અને અહીંયા ઇક્વલ ટુ ઇક્વલ ટુ આના માટે છે એફ ઓફ ટુ અગાઉથી આપણે શોધી નાખ્યો છે અઠ્યાવીસ ડેલ્ટા એક્સ પણ આપણી પાસે છે ઝીરો પોઈન્ટ ઝીરો વન અને એફ ડેસ ટુ પણ છે આપણી પાસે એકવીસ ચલો બરાબર ટ્વેન્ટી એટલે પ્લસ એકવીસ એકવું એકવીસ કાપવાના છે ઝીરો પોઈન્ટ એટલે બરાબર આપણો જવાબ છે જે તમારે જાતે ગણવાનો છે હું તમને સીધું આન્સર આપી દઉં છું એ તમારે મેળવવાનો છે જાતે મેળવવાનો છે જવાબ છે માઈનસ ચોત્રીસ પૂર્ણાંક નવસો પંચાણું આ એનો જવાબ છે બરાબર છે ઓકે ચાલો મિત્રો આગળ જોઈએ છે ત્રુટી વધારો ઘટાડો ફેરફાર આ બધા શબ્દો નું આસન મૂલ્ય ત્રુટિનું આસન મૂલ્ય વધારાનું આસન મૂલ્ય ઘટાડાનું આસન મૂલ્ય ફેરફારનું આસન મૂલ્ય તમને સાહેબ આ બધું શું કયા શબ્દો છે જુઓ એક સામાન્ય વસ્તુ તમને આપો એક ઉદાહરણ આપું તમને હું તમને એક ગોળો આપું છું કહું છું આનું ઘનફળ માપો તો તમે મારી પાસે વર્નિયર ઇયર કેલિવર્સ માપશો અને પછી એનાથી તમે એનો ગોળાનો વ્યાસ માપશો એના આધારે તમે ત્રિજ્યા નક્કી કરશો ને ત્રિજ્યા આવશે એટલે તમને એનું ઘનફળ મળશે પણ તમે શું કરો છો કે ત્રિજ્યા માપવામાં વર્નિયર કેલિપર્સનો તમે ઉપયોગ બરાબર નથી કરતા વ્યવસ્થિત એના કારણે ત્રિજ્યામાં ભૂલ આવે છે ત્રિજ્યામાં ત્રુટી આવે છે હવે એ ત્રુટીને કારણે ગનફળમાં ત્રુટી આવવાની તો એ ગનફળની ત્રુટી આપણે શોધવાની છે હવે ત્રુટી ચોક્કસ નથી મળતી એ તો એ ત્રુટીનું આસનનું મૂલ્ય લગભગ ત્રુટી કેટલી આવશે કોઈક લોખંડનો ગોળો છે પહેલા એની ત્રિજ્યા માપી છે પછી એને ગરમ કરવા મૂકીએ છીએ ભઠ્ઠામાં ગરમ થયા પછી એનું કદ વધવાનું છે ત્રિજ્યા વધવાની છે તો ત્રિજ્યામાં વધારાને કારણે એના ઘનફળમાં કેટલો વધારો થાય છે પણ એ વધારાનું આસન મૂલ્ય આશ્રય મૂલ્ય આપણે શોધવાનું છે સચોટ મૂલ્ય શોધી શકતા નથી આપણે આશ્રય મૂલ્ય શોધવાનું છે આસન મૂલ્ય હવે આસન મૂલ્ય શોધવાના છે કેવી રીતે તો મેં તમને આગળ એક સૂત્ર આપેલું બસ એનો જ ઉપયોગ છે એ આ રીતે છે આપણી પાસે સૂત્ર અત્યારે હાલ જે ગણવી જ એની જ વાત કરું છું તમને એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ બરાબર એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ એફ ડેસ એક્સ હવે એફ ઓફ એક્સ નો છું એટલે એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ

એફ ઓફ વધારો પેલા એફ ઓફ મૂલ્ય આટલું હતું અને પછી આટલું કર્યું તો આમાંથી આ બાદ કરો એટલે મૂલ્યમાં વધારો થયો એફ ઓફ ના મૂલ્યમાં કદાચ ઘટાડો પણ થયો હોય એક્સમાં ઘટાડો તો એ પ્રકારે વિધેય એફમાં પણ ફેરફાર થવાનો એ વિધેય એફમાં જે ફેરફાર છે એ ફેરફાર કરો કે ભાઈ ત્રુટી કો કે ભૂલ કો બધા એક જ શબ્દો છે એમ કહીશું આપણે તો એફમાં વધારાના સંકેતને આપણે delta y કેવાનો છે એટલે delta y આ equivalent છે આ મારી ભૂલ થઈ છે equivalent છે તો equivalent અને ડેલ્ટા y કહીએ છીએ equivalent ડેલ્ટા x into f dash x આપણે એક આ નવું સૂત્ર યાદ રાખવાનું છે અને તમારે અહીંયા લખી પણ દેવા ચાલો હું લખી દઉં છું ધારો કે y બરાબર એફ ઓફ એક્સ છે એક્સમાં ત્રુટી એક્સમાં વધારો એક્સમાં ઘટાડો જો ડેલ્ટા એક્સ હોય તો વાયમાં ત્રુટી અથવા વાયમાં ઘટાડાને ડેલ્ટા એક્સ કહીએ તો એક્સ ને લીધે માં ફેરફાર થયો એના કારણે તમે એક્સ ના બદલે વન મૂકો તો એફ ઓફ વન મળશે બદલે ટુ મૂકલે એફ ઓફ ટુ એટલે વાય બદલાય વાય બરાબર એફ ઓફ ટુ થયો એટલે એક્સમાં જે તમે ફેરફાર કરો છો એના કારણે વાયમાં જે ફેરફાર થાય છે એને આપણે ડેલ્ટા વાય કહેવાનો છે અને ડેલ્ટા વાય નું સૂત્ર તથા ડેલ્ટા વાય ઇક્વિવેલન્ટ ડેલ્ટા એક્સ ઇન્ટુ એફ ડેસ એક્સ એને તમે આમ પણ લખી શકો ડેસ એક્સ એટલે શું ડીવાય બાય ડીએક્સ પણ લખી શકાય ને એને આમ પણ લખી શકાય કે ડેલ્ટા વાય equivalent delta x into dy by dx એટલે જો તમને આવો વિધેય આપ્યો હોય x માં ત્રુટી આપી હોય તો તમે delta y માં ત્રુટી એમાં વધારો એમાં ઘટાડો એમાં ફેરફાર શોધી શકો બરાબર છે આનો ઉપયોગ થી હવે પછીના આપણે આ સ્વાધ્યાયના દાખલા ગણવાના છે ગણીએ છે ચલો દાખલા નંબર 4 જોઈએ છે જો રકમ શું કહે છે એક સમઘનની બાજુની લંબાઈ x મીટર છે જો સમઘનની બાજુની લંબાઈમાં એક ટકાનો વધારો થાય મતલબ ડેલ્ટા એક્સ તમને આપ્યો છે ડેલ્ટા એક્સ બરાબર એક ટકો દાખલા નંબર ચાર એક પછી એક સ્ટેપ લઈએ છીએ લખતા જઈએ છીએ અને જોતા જઈએ છીએ અહીં ડેલ્ટા એક્સ બરાબર શું કહ્યું છે જો સમઘનની અહીંયા જો સમઘનની બાજુની લંબાઈમાં એક ટકાનો વધારો એટલે એક્સમાં બે ટકા કીધો હતો એક્સ ના ઓકે બદલે ના લખીએ છીએ ના બે ટકા કીધો હતો એક્સ ગુણ્યા બે ભાગ્યા સો એટલે ટુ એક્સ ભાગ્યા સો લખવાનો છે ઓકે આ ડેલ્ટા એક્સ છે આપણી પાસે હવે આપણે જોયું કે ભાઈ ડેલ્ટા વાય ઇક્વિવેલન ડેલ્ટા એક્સ ઇન્ટુ ડી વાય બાય એક્સ એટલે વાયનું એક્સની સાપેક્ષ વિકરણ કરવા માટે વિધેય વાયનું એક્સમાં વિધેય શોધવું પડે વિધેય વાયનું એક્સમાં વિધેય શોધવું પડે મતલબ અહીંયા આપણે જેમાં વધારો ઘટાડો શોધવાનો છે જરાફરથી રકમ વાંચીએ જો સમઘની બાજુની લંબાઈમાં એક ટકાનો વધારો થતો હોય તો તેના ઘનફળમાં થતા વધારાનું આસન મૂલ્ય ઘનફળમાં થતો વધારો એટલે ડેલ્ટા વી એનું આસન મૂલ્ય શોધવાનું છે આ ઇક્વિવેલન્ટ છે ને એટલે આસન મૂલ્ય કહેવાય ને ઘનફળમાં થતાં વધારાનું આસન મૂલ્ય મને ડેલ્ટા એક્સ આપ્યું છે અને ડેલ્ટા વી મારે શોધવાનો છે એટલે શોધવાનો શું છે હું થોડી જગ્યા રાખું છું અને પછી લખું છું મારે જે શોધવાનું છે તે અહીંયા તો હવે મારે શોધવાનો છે ડેલ્ટા વી ઘનફળમાં વધારાનું આસન મૂલ્ય આસન મૂલ્ય એટલે ઇક્વિવેલન્ટ અને અહીંયા આવશે મારી પાસે ડેલ્ટા એક્સ જે મને આપ્યો છે તે તો વી નું એક્સની સાપેક્ષ વિકલન અહીંયા જોઈએ મારી પાસે સમજો ડેલ્ટા વાય મારે શોધવાનો છે ડેલ્ટા એક્સ આપ્યો છે તો વાયનું એક્સની સાપેક્ષ વિકલન બાજુમાં છે એ પ્રકારે આપણે નક્કી કરવાનું છે સૂત્ર જ છે આપણી પાસે જોઈ ગયા આગળ એ પ્રકારે ઓકે ડેલ્ટા એક્સ બરાબર છે હવે મારે શોધવાનું છે વી નું એક્સની સાપેક્ષ વિકલન ડીવી બાયક્સ વળી વી બરાબર કોનું બી ગનફળ છે સમઘનનું ગનફળ યાદ કરો સમઘનનું ગનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ પણ સમઘન છે ત્રણે ત્રણ સરખું જ છે એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ કારણ કે સમઘનની બાજુની લંબાઈ એક્સ છે એટલે વી બરાબર નો ઘન આવશે અને દેર ફોર એક્સની સાપેક્ષ સ્વીકરણ કરવાનું છે એટલે ડીવી બાય ડીએક્સ બરાબર થ્રી એક્સ ચલો અહીંયા ઇઝ ઇક્વલ ટુ આ ઇક્વલ ટુ આના માટે છે ડેલ્ટા એક્સ આ રહ્યો એક્સ ભાગ્યા સો ડેલ્ટા વી આ છે ઇઝ ઇક્વલ ટુ બરાબર સમજો હવે મને ડેલ્ટા એક્સ ટકામાં આપ્યો છે તમારે ઘનફળનું પણ મૂલ્ય ટકામાં ઘનફળની ત્રુટી નું મૂલ્ય પણ ટકામાં જોઈએ

સરળ છે તમારે નીચે જ લખવાનું છે હવે એક્સ ગન એટલે શું છે વી એટલે બરાબર અહીંયા આવશે થ્રી વી ભાગ્યા સો મતલબ વી ના ત્રણ ટકા આ એની ત્રુટી છે સમજાઈ ગયું તમને ઓકે ચલો જરા દાખલા નંબર પાંચ ગણીએ છે જો રકમમાં જોઈએ શું થાય છે એક સમઘનની બાજુ લંબાઈ એક્સ મીટર એના જેવો જ છે જો સમઘનની બાજુની લંબાઈમાં એક ટકાનો ઘટાડો થતો હોય તો તેના પૃષ્ઠફળમાં આશરે કેટલો ઘટાડો થાય છે તે શોધો પૃષ્ઠફળ એટલે આ કેપિટલ એસ લેવાનો છે આપણે ઓકે ગણીએ છીએ દાખલા નંબર પાંચ અહીં ડેલ્ટા એક્સ આપણને આપેલો છે અહીં ડેલ્ટા એક્સ બરાબર એક્સ ના એક ટકા એક્સ નો એક ટકો એટલે બરાબર તમે શું લખશો એક્સ ભાગ્યા સો ચાલ હવે મારે પૃષ્ઠફળમાં ઘટાડો શોધવાનો છે તો પૃષ્ઠફળનું સૂત્ર પહેલાં લખવું પડે વળી એસ બરાબર પૃષ્ઠફળ એસ પૃષ્ઠફળ શબ્દ લખીશું પૃષ્ઠફળ બરાબર યાદ કરો સ્ક્લ નહીં પણ અહીંયા એક્સ છે એટલે એક્સ લખવાનો છે સિક્સ એક્સ સ્કવેર ફોર ડીએસ બાય છે ડીએક્સ બરાબર છ દુ બાર એક્સ ઓકે હવે સૂત્ર આપણું જે છે તે ત્રુટીનું શું માંગ્યું છે પૃષ્ઠફળમાં ઘટાડાનું આસન્ન મૂલ્ય ડેલ્ટા એક્સ ઇક્વિવેલન્ટ ડેલ્ટા એક્સ ઇન્ટુ

ભાગ્યા સો છ દુબાર એટલે આ એસ છે એટલે બરાબર ટુ એસ ભાગ્યા સો એટલે શું લખશો એસ ના બે ટકા બરાબર એસ ના બે ટકા એ આપણને એનું આસન મૂલ્ય મળી ગયું છે ચલો દાખલા નંબર છ જોઈએ છે એક ગોલેક ત્રિજ્યાના માપનમાં જીરો પોઈન્ટ ઝીરો બે મીટર ત્રુટી રહી ગયેલ છે જો ગોલકની ત્રિજ્યા સાત મીટર માપવામાં આવી ત્રિજ્યા માપી તો સાત મીટર એને પરંતુ એમાં ત્રુટી કરી રહી ગઈ ઝીરો પોઈન્ટ ઝીરો બે તો તેને ઘનફળમાં પ્રવેશતી ત્રુટીનું આસનનું મૂલ્ય શોધો ઓકે શોધીએ છે દાખલા નંબર છહી ગોલકની ત્રિજ્યા મીટર ત્રુટી ડેલ્ટા બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો બે મીટર અહિયાં ધ્યાને રાખવાનું છે કે બંને મીટરમાં જ છે એટલે સારું છે નહી તો પછી બંનેના એકમ સરખા કરવા પડે આપણે બરાબર છે ઓકે શું કહ્યું છે આગળ ઘનફળમાં પ્રવેશતી ત્રુટી મતલબ નું સૂત્ર લખવાનું છે તો હવે ગોલકનું ઘન ફળ એવું લખવાનું આપણે વી બરાબર યાદ કરો જરા ચાર ત્રત્યાંશ પાય આર ઘન સૂત્ર તૈયાર હોવા જશે નહીં તો કશું નહીં આવડે ચાલો આરની સાપેક્ષ વિકલન દેરફોર ડીવી બાય ડી ઇઝ ઇક્વલ ટુ ફોર બાય થ્રી પાય તો અચળ છે આર ઘનનું વિકલન થ્રી આર સ્કવેર ચલો આ ત્રણ ત્રણ કેન્સલ થશે એટલે આપણી પાસે આવશે ફોર પાય આર સ્ક્વેર ચલો હવે જે શોધવાનું છે તે આપણે હવે શબ્દો શું છે તેના ઘનફળમાં પ્રવેશથી ત્રુટીનું આસન મૂલ્ય તેના માં નું આસન મૂલ્ય બરાબર આખું વાક્ય લખી દેવાનું તમારે સંકેત શું એનો ડેલ્ટા ઇક્વી વેલન્ટ ડેલ્ટા આર ઇન્ટુ ડીવી બાય આર ઓકે કિંમતો લખીએ છે ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા આર બરાબર કેટલા છે ઝીરો પોઈન્ટ ઝીરો બે ડીવી બાય આર બરાબર ક્યાં કહેવાય રહ્યો ફોર પાય આર ફોર પાય આર સ્કવેર પણ પાછો આરની કિંમત આપણે સાત અહીંયા મૂકવાની છે ઝીરો પોઈન્ટ ઝીરો બે આની જગ્યાએ ઓગણપચાસ ઓગણપચાસ ગુણ્યા ચાર પચાસ ચોક બસો એટલે ચાર ઓછા એમાંથી એટલે બસો ને સોરી એકસો ને છન્નું 196 पाई चलो कैलकुसino उपयोग करिए 0.02 * 196 = 3.92 शो આવશે મીટર ઘન त्रुटી એટલે મીટ આ વોલ્યુમ એટલે ઘનફળ એટલે બરાબર ઓકે ચલો સાતમો દાખલો ગણીએ છીએ એક્ઝામ્પલ નંબર સાત સેલો છે તો ગણીએ છીએ રકમ વાંચીએ છીએ એક ગોલકની ત્રિજ્યાના માપનમાં જીરો પોઈન્ટ ઝીરો ત્રણ મીટર ત્રુટી રહી ગયેલ છે જો ગોલકની ત્રિજ્યા નવ મીટર આપવામાં આવી હોય તો તેના પૃષ્ઠફળમાં પ્રવેશથી ત્રુટીનું આસન મૂલ્ય શોધો આપણે એવું છે ને ગણીએ છીએ ચલો અહીં ગોલકની ત્રિજ્યા આર બરાબર કેટલી માપી છે એને નવ મીટર તથા ડેલ્ટા આર બરાબર ત્રિજ્યામાં ત્રુટી કેટલી છે ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ બંને મીટરમાં જ છે જીરો પોઈન્ટ ઝીરો ત્રણ મીટર ચલો હવે સૂત્ર લખવાનું છે આપણે વી નું ના પૃષ્ઠફળનું ગોલકનું પૃષ્ઠફળ ગોલક ચલો આનું આર ની સાપેક્ષ સ્વીકલન કરવાનું છે આઠ પાય આર થશે બરાબર ઓકે હવે જે શોધવાનું છે તે આપણે હવે શું માંગ્યું છે તેના પૃષ્ઠફળમાં પ્રવેશથી એટલે ગોલકના પૃષ્ઠફળમાં ગોલકના પૃષ્ઠફળમાં પ્રવેશથી ત્રુટીનું આસન મૂલ્ય આસન મૂલ્ય શબ્દ આવો જોઈએ છે એસ ઇક્વિવેલન્ટ ડેલ્ટા આર ઇન્ટુ એસ નું આરની સાપેક્ષ વિકલન ડીએસ બાય ડીઆર ચલો ઇક્વલ ટુ ડેલ્ટા એટલે કેટલા ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ડીએસ બાય ડીઆર એટલે એટ પાય આર ચલો આર એટલે કેટલા અહીંયા નવ મૂકવાના છે એટલે ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ આઠ નવ બોતેર બોતેર પાય ચલો બરાબર ત્રણ દુ છ અને સાત તરીને એકવીસ એટલે ટુ પોઈન્ટ સિક્સ્ટીન બે પોઈન્ટ કાપવાના છે બસો સોડ છે ને ગુણાકાર ત્રણ દૂર છ અને સાત ત્રણ એકવીસ એટલે બે પોઈન્ટ કાપ્યા આપણે પાઈ પાછળ એકમ શું એસ એટલે પૃષ્ઠ પડ એટલે મીટરનો સ્ક્વેર મીટર સ્ક્વેર એ એનો જવાબ છે બાકીના બંને તમને આવડે વાત છે સરળ છે આગળ આવી ગયા છે એટલે દાખલા નવ સુધી તમારે પૂરું કરવાનું છે બરાબર છે ઓકે